નમસ્કાર, ZSTVમાં આપનું સ્વાગત છે. હું સંજય રાવલ. તો આગળ વાત કરીએ તો મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે બહુજન ક્રાંતિ મોરચા EVM ભાગફોડ પરિવર્તન યાત્રા અંતર્ગત રેલી નીકળી. વિજાપુરના સરદાર પટેલ બાવલા ખાતે પુષ્પાંજલિ કરીને બહુજન ક્રાંતિ મોરચા દ્વારા EVMનો ભાંગફોડ પરિવર્તન યાત્રા અંતર્ગત રેલી કાઢવામાં આવી હતી, જે જુદા જુદા વિસ્તારોમાં ફરીને EVM ભાંગફોડ યાત્રા 42 ગોરવણકર સમાજ ધર્મશાળાના હોલ ખાતે આવી પહોંચી હતી, જ્યાં રેલીનું સ્વાગત કરી સભામાં ફેરવાઈ હતી, જેમાં બહુજન ક્રાંતિ મોરચાના અધ્યક્ષ પ્રેમકુમાર ઘેડા, નિશા મિશ્રામ ચૌધરી, વિકાસ પટેલ, મનોજકુમાર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે સ્થાનિક અગ્રણીઓમાં કેક ચૌહાણ, પૂર્વ કલેક્ટર 42 ગોરવણકર સમાજના મંત્રી વિઠ્ઠલભાઈ લેવવા, મહેશભાઈ પરમાર, શારદાબેન લેવવા ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તથા ખેમભાઈ પરમાર તથા અશાક અલી સૈયદ મુસ્લિમ અગ્રણી, પૂર્વ ઉપપ્રમુખ નગરપાલિકા વિજાપુર સહિતના SC ST OBC પાટીદાર અને માઇનોરિટી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રેમકુમાર ઘેડાએ જણાવ્યું હતું કે ભારતીય લોકતંત્ર અને સંવિધાન રક્ષા કરવા દરેક સમાજના લોકોની જરૂર ફરજ છે. મુસ્લિમ સમાજ પાટીદાર સમાજના લોકો એ પણ જાગૃત થવાની જરૂર છે. હાલ મુસ્લિમ સમાજ પાટીદાર સમાજ દલિત સમાજના લોકોની હાલત ઘણી ખરાબ છે. સમાજના અગ્રણીઓએ ખોટા નિર્ણય તેમજ EVMમાં થયેલા ભાંગફોડ સામે લડત આપવા તૈયાર થવું પડશે અને લોકતંત્રની રક્ષા કરવા એકબીજાને સહયોગ આપવામાં અપીલ કરી હતી. સૈયદજી બુખારી, ZSTV વિજાપુર.